નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણમાં જે આગલા વિડીયોમાં પેટર્નની રમતના સાત દાખલાઓ જોયા હતા એનો આજે આપણે આગળ વધશું તેમાં જ અને એનો આજે આઠમો દાખલો જે છે સંખ્યા પેટર્ન આગળ વધારો તે અત્યાર સુધી આપણે ડિઝાઇન કે ભાતની આપણે જે પેટર્નો જોઈ હતી અથવા તો એની રમતો આગળ વધારી હતી તો હવે આપણે આમાં શું કરવાનું છે કે અંકો અને મૂળાક્ષરો બંને લેવાના છે તો મૂળાક્ષરોની પણ તમે અલગ અલગ પેટર્ન અથવા તો ભાત બનાવી શકો છો ડિઝાઇન બનાવી શકો છો જે આપણે આ દાખલામાં જોશું આઠમા નંગોના દાખલામાં તો એમાં તમને કેમ કહે છે કે અગિયાર ક બાર ખ તેર ગ ચૌદ ઘ તો જુઓ વિદ્યાર્થી મિત્રો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર એ બધા શું છે અંકો છે આપણે સો એકડા કહીએ ને એ સો એકડા છે પણ ક ખ ગ ઘ જ એ બધા શું છે આપણા ગુજરાતીના મૂળાક્ષરો છે બરાબર છે જે તમે ક કલમનો ક ખ ખડિયાનો ખ ગ બોલો છો ને એ છે તો અગિયાર બાર સાથે એણે શું જોઈન્ટ કર્યા છે ક ખ ગ પછી શું આવશે ચૌદ ઘ પછી પંદર ચ એવી જ રીતના નીચે જુઓ તમે બત્રીસ ચોત્રીસ છત્રીસ આડત્રીસ પછી શું આવે ચાલીસ એટલે કે બબ્બે અંકોનો શું થાય છે વધારો થાય છે અને એની સાથે પણ એ લોકોએ શું કર્યું છે ક ખ ગ ઘ એટલે કે કલમ ખડીયો જોઈન્ટ કરેલો છે ત્યાર પછી એક ત્રણ પાંચ છ સાત નવ અગિયાર તેર એમ એકી સંખ્યા લીધેલી છે એકી બેકીની તમને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા અને બેકી સંખ્યા તો એક ત્રણ પાંચ સાત છે એ બધાને શું કહેવાય એકી સંખ્યા કહેવાય અને બે ચાર છ આઠ દસ એ બધાને શું કહેવાય બેકી સંખ્યા તો અત્યારે આપણે આમાં એકી સંખ્યા લીધેલી છે તો એને પણ ક ક ખ એવી રીતના આગળ વધારેલું છે ત્યાર પછી આવશે છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ બરાબર છે તો એમાં શું કર્યું છે કે એક એકનો ઘટાડો કરેલો છે આગલા આપણે બધી દાખલાઓની જે પેટા દાખલા જોયા એમાં વધારો થતો હતો જ્યારે આ જે ચોથા નંબરનો દાખલો છે એમાં શું થાય છે ઘટાડો થાય છે ત્યાર પછીનો સોળ પંદર ચૌદ તેર એમાં પણ ઘટાડો થાય છે ત્યાર પછી સત્યાવીસ એકત્રીસ પાંત્રીસ એમાં શું થાય છે પાછો વધારો થાય છે ત્યાર પછી દસ વીસ ત્રીસ ચાલીસ એ જે આપણા સોએકડાની છેલ્લી લાઈન હોય છે જ્યાં આપણી એકડાની લાઈન પૂરી થાય છે દસ વીસ ત્રીસ ચાલીસ એ આવે છે ત્યાર પછી આપણી જે સોયકડાની લાઈન પૂરી થાય છે એને ઊંધી લીધેલી છે જુઓ આગલી ઉપલી લાઈનમાં સોયે આપણે પૂરા કરીએ અહીંયા સોથીને શું થાય છે ચાલુ થાય છે તો સો નેવું હેંસી સિંતેર એવી રીતના પણ વિદ્યાર્થી મિત્રો એ બધાની હા હારે જો કલમ ખડ્યો છે એ અલગ અલગ રીતે લીધેલો છે અને જે મેં તમને જવાબમાં અહીંયા પૂરીને બતાવેલો છે જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાનો છે બરાબર છે ત્યાર પછી નવમો દાખલો શું કહે છે નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો શોધો અને લખો તમને જુઓ કે અહીંયા એક સુ ર ભ ત્રણ સ ચાર વા પ ર એવું કંઈક આપ્યું છે ને તો એમાં તમારે જોવાનું કે આંકડાઓની વચ્ચે કાંઈક શબ્દ આપેલા છે હવે એ શબ્દો તમે એકઠા કરી ને લખશો તો શુભ સવાર થશે ત્યાર પછી બીજામાં શું સ્વાગતમ થશે ત્રીજામાં તું ક્યાં છે થશે ચોથામાં કેમ છો થશે પાંચમામાં સવાર બપોર સાંજ અને રાત થશે જ્યારે છઠ્ઠામાં મહાદેવ ભગવાન શંકરનું નામ થશે અને સાતમામાં ભલે પધાર્યા તો આ હતા બધાએ આપણે જે પેટર્ન છે એમાં છુપાયેલા શબ્દો તો વિદ્યાર્થી મિત્રો પહેલાંના જમાનામાં આવું જ થતું હતું જ્યારે ફોન ટપાલ કંઈ હતું નહીં તો આવી રીતના છુપા સંદેશો મોકલતા હતા અને એ પોતાના દુશ્મનથીને પોતાના જે સમાચારો હોય છે એ બચાવતા હતા તો આવી રીતના પેટર્ન બનાવી અને અંદર છુપાયેલા સંદેશો મોકલી શકાય છે તમે પણ તમારા ભાઈબંધ દોસ્તારોને આવી રીતના છુપો સંદેશ લખી અને મોકલજો બરાબર છે ત્યાર પછી નીચેની સંખ્યાઓમાંથીને એકી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે અને બેકી સંખ્યા ઉપર આપણે ચોરસ કરવાનું છે મેં તમને હમણાં જ આગળ જ બતાવ્યું એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કહેને કહેવાય તો આપણે જો પાછલી રકમ જોઈએ કે પાછલી રકમમાં પાંચ આઠ ચાર નવ પાંચ જીરો સાત એવી જે રકમો આવતી હોય તો એમાંથી ને આપણે ખબર પડી જાય કે એક પાંચ સાત નવ એ હોય તો એ એકી સંખ્યા કહેવાય અને પાછલી છેલ્લી રકમ એકમ સંખ્યા એકમ સંખ્યા છે એ બે ચાર છ આઠ એવી હોય તો એને શું કહેવાય છે બેકી સંખ્યા કહેવાય છે તો જુઓ આપણે આમાં બસો પચીસ સાતસો ઓગણીસ એકસો પાસાઠ પાંચસો ત્રણ પછી ત્રણસો તેર બસો સાત ઓગણસીતેર પછી એ છસો એકવીસ એ પાછળ શું આવે છે તો કે પાંચ નવ ત્રણ પછી એક બરાબર છે તો મેં તમને અહીંયા ગોળ અને ચોરસ બંને કરીને બતાવેલા જ છે જેમાંની ગોળમાં લખેલી સંખ્યાઓ કેવી છે એકી સંખ્યા છે અને ચોરસમાં લખેલી સંખ્યાઓ છે એ કેવી છે બેકી સંખ્યા છે બરાબર છે જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં કરવાના છે બરાબર હવે જુઓ વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે અંક બે ત્રણ પાંચના સ્થાન અદલ બદલ કરીને બનતી સંખ્યાઓ લખો તો પહેલાં તો આવશે બે ત્રણ અને પાંચ તો જુઓ તમારે એ ખાસ ધ્યાનમાં રાખવાનું બે ત્રણ અને પાંચ જ લેવાના પછી એક છ સાત આઠ એ કોઈ અંકો લેવાના નથી ફક્ત આપણને શું કીધેલું છે ઉપર કે બે ત્રણ અને પાંચ જ લ્યો બરાબર તો મેં જુઓ તમને અહીંયા અલગ અલગ રીતે લખી અને બે ત્રણ અને પાંચની કઈ કઈ સંખ્યાઓ બને છે પછી એ એકલા બેની ત્રણની કે પાંચની હોય બે ત્રણ અને બે પાંચ કે ત્રણ પાંચની હોય અથવા તો બે ત્રણ પાંચ ત્રણેયની હોય પણ બને તેટલી વધારેમાં વધારે સંખ્યાઓ આપણે બનાવવાની છે મેં તમને આટલી બનાવીને બતાવી છે હવે તમે જોજો જો એ તમારી રીતે કાંઈ વધારે બને છે તો તમે પણ ટ્રાય કરજો અને મેં અહીંયા બનાવી છે એ સ્કૂલ ખુલે ત્યારે એના કરતાં પણ વધારે મને લખીને બતાવજો બરાબર છે તો આ થયો આપણી મળતી સંખ્યાઓ એટલે કે બે ત્રણ અને પાંચને મળતી સંખ્યાઓ ત્યાર પછી હવે આ બધામાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે મેં તો બનાવી આ ઉપર થોડીક સંખ્યાઓ એમાંથી ને પાંચસો ને બત્રીસ જે છે એ સૌથી મોટી સંખ્યા છે હવે જો તમે તમારી રીતે અલગ સંખ્યાઓ બનાવો અને એમાં કાંઈ વધારે મોટી થતી હોય તો તમારે એ લખવાની પણ મારી સંખ્યા જે છે એમાં પાંચસો ને બત્રીસે છે જે એ સૌથી મોટી સંખ્યા છે અને સૌથી નાની સંખ્યા તો તમારે પણ બે જ આવવાની કારણ કે આપણે બે ત્રણ અને પાંચ જ લેવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો બે એ એ સૌથી નાની સંખ્યા છે બરાબર છે તમારે પણ એ જ જવાબ આવશે પછી એકી સંખ્યાઓ લખો એટલે મેં તમને કીધું ને કે એકી સંખ્યામાં શું આવશે એક ત્રણ પાંચ સાત તો અહીંયા આપણને એક ત્રણ પાંચ સાતવાળી પણ સંખ્યાઓ હોય જો કે આપણે એક અને સાત તો લીધા નથી ત્રણ અને પાંચ જ છે ખાલી તો ત્રણ અને પાંચવાળી જે કોઈ પણ સંખ્યાઓ હોય પણ આપણે કયો આંકડો જોવાનો એકમનો આંકડો દશકનો કે સોના સ્થાનનો આંકડો જોવાનો નહીં ફક્ત આપણે એકમનો આંકડો જોવાનો તો પહેલી રકમ છે ત્રણ પાંચ પછી ત્રીજી રકમ છે ત્રેવીસ તો જુઓ એની પાછળ એકમનો આંકડો છે એમાં શું છે તો કે ત્રણ એટલે કે એ એકી સંખ્યા છે ભલે આગળ બે હોય બે છે એ બેકી સંખ્યા છે પણ ત્રેવીસ છે એ કેમાં આવશે તો કે એકી સંખ્યામાં અને એવી જ રીતના આપણે બેકી સંખ્યા લખવાની છે તો જુઓ નીચે બે પછી બત્રીસ છે તો ત્રણ જે છે એ એકી સંખ્યા છે પણ એની પાછળ બે લાયગા એટલે એ કેવી બની ગઈ બેકી સંખ્યા એટલે હંમેશા તમે ક્યારે પણ બે રકમવાળી એકી સંખ્યા અને બેકી સંખ્યા જો શોધતા હોવ તો તમારે છેલ્લો જે એકમનો આંકડો છે એ હંમેશા ખાસ ધ્યાનમાં રાખવાનું હવે શું કહે છે કે પાંચસોથી સોની વચ્ચે આવતી એકી અને બેકી સંખ્યાઓ લખો તો જુઓ વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા પાંચ પચાસથી સોની વચ્ચે આવતી સોરી પચાસથી સો છે હો પચાસથી સોની વચ્ચે આવતી એકાવન ત્રેપન પંચાવન સત્તાવન ઓગણસાઠ સાઠ એવી જે પચાસથી સોની વચ્ચે આવે છે એવી બધી સંખ્યાઓ તમને મેં અહીંયા લખીને બતાવેલી છે અને બેકી સંખ્યાઓ પણ તમને અહીંયા જો બાવન ચોપન છપ્પન અઠાવન સાઠ બાસાઠ છે તો એનો જે એકમનો આંકડો છે પચાસથી અંદરનો એ બધાય છે એ બેકી સંખ્યા છે જ્યારે એકી સંખ્યામાં એકમનો આંકડો જે છે એ એક ત્રણ પાંચ સાત છે બરાબર છે તો એને શું કહેવાય એકી સંખ્યા એટલે આપણે આ શું લેખું કહેવાય પચાસથી સોની વચ્ચેની એકી અને બેકી સંખ્યાઓ ત્યાર પછી શું કહે છે કે પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ લખો તો જુઓ એકસો ત્રેપન એકસો પંચાવન આ થોડીક રકમ જે છે એ તમારા માટે મોટી છે એટલે મેં જુઓ તમને અહીંયા લખીને બતાવ્યું છે કે એકસો ત્રેપન પછી એકસો પંચાવન છે તો કેટલા અંકનો વધારો થશે વિદ્યાર્થી મિત્રો તો કે બે અંકનો મેં જુઓ સાઈડમાં લખ્યું જ છે ને કારણ કે આ રકમ તમારા માટે થોડીક ોટી છે એટલે તમને સમજણ ન પડે તો એકસો સત્તાવન પછી બે રકમનો વધારો કર્યો તો શું આવ્યું એકસો સત્તાવન પછી એકસો અઠાવન અને એકસો ઓગણસાઠ પછી પાછો બે રકમનો વધારો કરીએ તો એકસો સાઠ અને એકસો એકસાઠ એવી રીતના બબ્બે આંકડાનો વધારો કરી અને આ પેટર્ન આગળ વધારેલી છે ત્યાર પછી આવે છે છસો છોતેર છસો ઇઠોતેર છસો એંસી તો એમાં પણ કેટલા અંકનો વધારો થાય છે તો કે બે અંકનો ત્યાર પછી આવશે નવસો બે નવસો આઠ નવસો ચૌદ તો જુઓ ચૌદ પછી કેટલા અંકનો વધારો થાય છે છ અંકનો તો કે નવસો પંદર નવસો સોળ નવસો સત્તર નવસો અઢાર નવસો ઓગણીસ અને નવસો વીસ એટલે કે છ અંકનો વધારો થાય ત્યાર પછી ત્રણસો ને પાંચ ત્રણસો તેર અને ત્રણસો એકવીસ તો તેર પછી કેટલા આવે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ તો એમ આઠ અંકનો વધારો થાય છે તો એકવીસ પછી સીધા આઠ અંક અંદર નાખીએ તો કેટલા આવશે ત્રણસો ને ઓગણત્રીસ પછી ત્રણસો ઓગણત્રીસમાં આઠ અંક નાખીએ તો ત્રણસો ને છત્રીસ અને એમાં જો આઠ અંક વધારે નાખીએ તો ત્રણસો ને પિસ્તાલીસ એવો આંકડો આપણને મળે છે ત્યાર પછી આઠસો વીસ આઠસો ચાલીસ આઠસો સાઠ એ તો સાવસેલું છે બધામાં કેટલા કેટલા અંકોના છે કે વીસ વીસ અંક બરાબર છે પછી 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 બરાબર તો છેવસો પૂરા થઈ જાય અને નવસો પૂરા થાય પછી શું આવશે નવસો વીસ તો આ થયું આપણું અંકોનો વધારો હવે ત્યાર પછી શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી એકી સંખ્યા ઉપર ત્રિકોણ બનાવો અને બેકી સંખ્યા ઉપર ગોળ બનાવો આમાં પણ એવું જ છે આપણે આગળ જોયું એવી જ રીતના બે અને સાત આપેલા છે દસ અને ઓગણીસ આપેલા છે ત્રેવીસ અને છવ્વીસ આપેલા છે તો જુઓ મેં તો અહીંયા તમને દોરીને બતાવ્યું છે પણ તમારે સ્વાધ્યાય પોથીમાં તમારે તમારી જાતે કરવાનું છે કે એકમની સંખ્યા કઈ છે એકી છે કે બેકી જો બે ચાર છ આઠ હોય તો એને શું કહેવાય આપણે બેકી સંખ્યા કહેવાય અને એક પાંચ સાત નવ હોય તો એને શું કહેવાશે તો કે એકી સંખ્યા એટલે આપણે એ પ્રમાણે ત્રિકોણ અને ગોળ કરવાનો છે અને નીચે જેનો જવાબ એકી સંખ્યા એકી આવે તેમાં લાલ અને બેકી આવે તેમાં લીલો રંગ પૂરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને લાલ અને લીલો રંગ પૂરીને બતાવ્યો છે પણ તમારે દરેકે અંદર સરવાળો કરવાનો છે ગુણાકાર કરવાનો છે બાદબાકી કરવાની છે કારણ કે બધી નિશાનીઓ અલગ અલગ આપેલી છે સરવાળો બાદ બાકી અને ગુણાકાર તો એ જે તમને કરવાનું કીધું હોય સરવાળો કરવાનો કીધું હોય તો સરવાળો કરવાનો પછી જોવાનો કે એની રકમ કઈ આવે છે એકી આવે છે કે બેકી આવે છે તો એના ઉપર તમારે એકી આવે તો લાલ રંગ અને બેકી સંખ્યા આવે તો લીલો રંગ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ કે કક્કાવારી ક્રમ મુજબ નીચેના શબ્દો ગોઠો તમને એવું લાગશે કે આજે તો ટીચર ગુજરાતી ભણાવે છે પણ નહીં આપણે ગુજરાતી ભણતા નથી આપણે તો ગણિતમાં જ છીએ જુઓ ખાલી કક્કાવારી પ્રમાણે ગોઠવવાનું જ છે આપણે બરાબર છે તો એમાં તમારે ક પછી જ પછી ત પછી ધ પછી ધ ન પ બ ભ મ ર વ શ શ ને હ એ પ્રમાણે મેં તમને બધા જે નામ છે ક ખ આપણે હોય ને એ પ્રમાણે મેં તમને ગોઠવીને અહીંયા લખી દીધા છે જે તમે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરી નાખજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આજે ભાત પેટર્નની રમત જે છે એ પ્રકરણ આપણું અહીંયા પૂર્ણ થાય છે અને આ તમારે આખી સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ કરવાની છે પૂરી પૂરેપૂરી ભરવાની છે અને ન સમજાય તો આપણા જે સ્કૂલના વોટ્સએપ નંબર છે તેમાં તમે પણ અમને સવાલ પૂછી શકો છો બરાબર છે અથવા તો સવારના ટાઈમમાં કે બપોરના ટાઈમમાં સ્કૂલે આવીને પણ તમે એક એક જણા આવીને પૂછી શકો છો પરંતુ તમારે આ જે વસ્તુ છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાની છે નમસ્તે વિદ્યાર્થી મિત્રો